છો? મજામાં ને? સરસ. ચાલો આજે હવે આપણે વ્યાકરણ કરીશું. વ્યાકરણમાં છે શબ્દકોશનો ઉપયોગ. બાળકો, શબ્દકોશનો ઉપયોગ એટલે શું થશે? કક્કાવારી પ્રમાણે, બરાબર, તમને સૂચના આપેલી હોય છે કે શબ્દકોશ પ્રમાણે ગોઠવો, કક્કાવારી પ્રમાણે ગોઠવો. તો એ કઈ રીતે ગોઠવાશે? સૌથી પહેલાં તો કોઈ પણ શબ્દ શીખવો એટલે શું? કોઈ શબ્દ શીખવો એટલે કે તેની સાચી જોડણી કરવી, તેનો અર્થ જાણવો અને તેને વાક્યમાં પ્રયોગ કરતા શીખવું. કોઈ શબ્દ છે બાળકો, તો તેનો અર્થ તમારે નીકળતો જ હોય. કોઈ પણ શબ્દ છે એનો અર્થ વગરનું વાક્ય હોય જ નહીં. અને જો તમારે જોડણી જાણવી હોય, તેનો અર્થ જાણવો હોય, તો તમારે તેનો શબ્દકોશનો ઉપયોગ કરવો પડે છે. શબ્દકોશમાંથી શબ્દ શોધવા માટે શબ્દનો કોશ ક્રમ નક્કી કરવામાં આવેલો છે તે જાણીએ, અને શબ્દ સરળતાથી શોધી શકાય છે તો શબ્દનો શબ્દકોશ કરવા માટે ઘણા બધા નિયમો છે. તો બાળકો, આપણે શબ્દકોશનો ઉપયોગ કેવી રીતે કરશું તે જોઈએ. ચલો, સૌથી પહેલાં તો બારાક્ષરીનો ક્રમ શું છે? જે આપણા સ્વર છે, બરાબર બાળકો, સ્વર આપ શીખી ગયા છો તમે બધા. અ આ ઈ ઉ એ ઐ ઓ ઔ અમ ને અહં, બરાબર, તે બધા સ્વર છે આપણા. તેમાંથી આપણે સૌથી પહેલાં શું લેશું? સ્વર લેશું. ત્યાર પછી આવે છે કક્કાનો ક્રમ, કે તેને આપણે વ્યંજન પણ કહીએ છીએ. અને કક્કો છે જે આપણો ક ખ ગ ઘ, તે આવે છે. સૌથી પહેલાં શું લેવાનું છે? અ આ ઈ, બરાબર, તે સ્વરનો લેવાનો છે. અને પછી લેવાની છે કક્કો. તો સૌથી પહેલાં તો અથી શરૂ થતા શબ્દો અને છેલ્લે હથી શરૂ થતા શબ્દો આવે છે. ત્યાર પછી છે કે શ ક અને શ નો જોડાક્ષર હોવાથી ક્ષથી શરૂ થતા શબ્દો કની શ્રેણીમાં આવે છે. જેમ કે ક્ષ, હવે ક્ષત્રિયનો ક્ષ છે, બરાબર, તે ક્ષ નથી, પરંતુ તેની સાથે ત્રણ શબ્દો જોડાયેલા છે. ક શ અને ક્ષ, ત્રણ શબ્દ જોડાક્ષર છે એટલે ક્ષ બને છે. ત્યાર પછી છે જ્ઞ. જ્ઞ છે જે જેલે કકામાં આવે છે તેમાં બે અક્ષર જોડાય છે, જજ્ઞ, બરાબર, તે જોડાક્ષર હોવાથી જ્ઞથી શરૂ થતા શબ્દો ધ્વની શ્રેણીમાં આવે છે. જેમ કે જ્ઞાન. અને ક થી હ સુધીના અક્ષરોને શબ્દકોશના ક્રમમાં ગોઠવાય છે. તો બાળકો, શબ્દકોશ છે એમાં સૌથી પહેલાં આપણે સ્વર લેવાના છે. હવે જોઈએ કનો આવો ક્રમ નીચે પ્રમાણે થાય છે. હવે જુઓ, ક કમ કા કા કી 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 કેમ, એ રીતે, બરાબર, શબ્દ. હવે જો જ્યારે શબ્દની તમે જોડણી અથવા તો શબ્દકોશ કરતા હો છો ત્યારે પહેલો શબ્દ સરખો આવે છે, બરાબર. પહેલો શબ્દ સરખો આવે તો આપણે શું કરવાનું? સમાન અક્ષર છે, સરખો એટલે કે સમાન. પહેલો શબ્દ, પ્રથમ અક્ષર જ્યારે સમાન આવે છે બાળકો, ત્યારે તમારે બીજા અક્ષર પ્રમાણે, અને જો બીજો અક્ષર પણ સમાન આવે છે તો ત્રીજા અક્ષર પ્રમાણે આગળ વધવું જોઈએ. જેમ કે દાખલા તરીકે આપણે જોઈએ આ રામ, અને બીજો શબ્દ છે આકાશ. તો હવે જો બેના પ્રથમ અક્ષર કયા છે? આ રામ, તો પ્રથમ અક્ષર કયો છે? આ છે, હ, અને આકાશ છે, તો એમનો પ્રથમ અક્ષર પણ આ છે. તો આકાશ અને આરામ એ બંને સમાન થયા. ઓકે, તો આપણે બીજા વર્ણમાં અક્ષરમાં જોવાનું. હવે જો આરામ છે તો આ બોલે આને રાખી દઈએ, આપણે વચ્ચેનો અક્ષર જોવાનો બીજો, એમાં શું છે? રા, અને આકાશમાં વચ્ચે કા છે. તો આપણે જોઈએ સૌથી પહેલાં કા આવે કે રા આવે કક્કામાં? કા. ઓકે, તો શું આવશે? આ કા શ. કા પહેલાં આવે કારણ કે બંનેના પ્રથમ અક્ષર તો સમાન છે. મેં તમને કહ્યું કે પ્રથમ અક્ષર સમાન હોય ત્યારે બીજા અક્ષર પ્રમાણે, બીજો અક્ષર પણ સમાન હોય ત્યારે ત્રીજા અક્ષર પ્રમાણે. તો બાળકો, આકાશ પહેલાં આવશે, હા, ત્યાર પછી આવશે આરામ. તો આ રીતે તમારા પ્રથમ અક્ષર સમાન હોય ત્યારે બીજા અક્ષર, બીજો અક્ષર સમાન હોય ત્યારે ત્રીજા અક્ષર પ્રમાણે આગળ વધવું. જે તે અક્ષરના બારાક્ષરીનો ક્રમ પૂરો થતાં જોડાક્ષરનો ક્રમ શરૂ થાય છે, અને જોડાક્ષરના ક્રમ પણ કકાવારી પ્રમાણે નક્કી થાય છે. જેમ કે સ્મારક અને સ્વાગત, તો કે સ્મારક પછી સ્વાગત આવે છે. એ અને ઓ જેવા સ્વરોનો કોષક્રમ છે તે એ અને ઓ પ્રમાણે જ નક્કી થાય છે. તો બાળકો, શબ્દકોશ પ્રમાણે કોષક્રમ ગોઠવીએ. ચલો એક ઉદાહરણ જોઈ લઈએ આપણે. ચલો, પહેલું છે આભાર, ચિત્ર, કિનારી, ચાદર, કૃપા, કેશવ, ઉમંગ, ઋષિ, ખાતર, અમર, કુમુદ, પ્રભાવ, નદી, ઈચ્છા.
તો આપણે શબ્દકોષ પ્રમાણે અને ગોઠવી લઈએ, અથવા તો કકાવારીના ક્રમ પ્રમાણે અને અથવા તો કોષ ક્રમ પ્રમાણે ગોઠવીએ. ચલો સૌથી પહેલો આપણે બારાક્ષરીનો ક્રમ લેવાનો છે, એટલે કે સ્વર લેવાના છે. ચલો પહેલાં અમર, હા અ છે, હવે કયો નથી તો હવે જોઈએ આ, તો આ ભાર. પછી બીજો એક કઈ શબ્દ છે બળકો, આ પછી નથી. પછી છે ઈ, તો ઈચ્છા છે, ઓકે. પછી ઉ, ઉમંગ, ઓકે. પછી ઋષિ. ચલો હવે એક પણ વ્યંજન કે સ્વર છે નહીં, સ્વર છે નહીં, હવે આપણે વ્યંજન પર જઈએ, એટલે કે ક, ખ, ગ. ચલો સૌથી પહેલાં ક પરથી છે, ઓકે, તો લખીએ. જો બાળકો ક છે એમાં ન પણ છે અને બીજો પણ ક છે, તો કી પહેલાં આવશે કે રસ્વવાળું કુ આવશે. ક પરથી બે શબ્દો છે, કિનારી અને કુમુદ. તો પહેલાં કિનારી આવશે, રસવાય છે, પછી કુમુદ, પછી કૃપા, કેશવ, પછી છે ખ, ખાતર, ચાદર, પછી ચિત્ર, પછી ન, નદી, પછી પ છે તો પ પરથી પ્ર એટલે પ્રભાવ. પછી બધા જ અક્ષરોનો ક્રમ ગોઠવાઈ ગયો છે. જોઈ લઈએ પહેલાં, હવે જે આપણે બારાક્ષરીના ક્રમ એટલે કે સ્વર લીધા એને પહેલાં લખી લેશું, અને પછી કકાવારીને કવાળા શબ્દ બધા લખી લેશું. અમર, આભાર, ઈચ્છા, ઉમંગ, ઋષિ, કિનારી, કુમુદ, કૃપા, કેશવ, ખાતર, ચાદર, ચિત્ર, નદી, પ્રભાવ. તો આ બાળકો આપણો થયો કોષ ક્રમ એટલે કે કકાવારી. હવે તમારે કકાવારી પ્રમાણે આ રીતે ગોઠવવાનું થશે અને શબ્દકોષનો પણ આ રીતે ઉપયોગ કરી જશો. ચલો બાળકો, તમે વધારે પ્રેક્ટિસ માટે આ રીતે તમારી સ્વાધ્યાય પોથીમાં કોઈ પણ કકાવારી આપેલી હોય તો તેમનો પ્રશ્ન લખી અને જાતે જવાબ લખવાની પ્રેક્ટિસ કરજો, જેથી તમને આવડી જશે. બાય બાય.